બનાસબંધના 16મા દિવસે આજે અમારી ટીમે પાલનપુરના વિડંચા ગામની મુલાકાત લીધી હતી. વિડંચા પીએસસી સેન્ટરમાં આવતા 12 ગામોના 1008 જેટલા વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા, જેમાં 14 દિવસ પૂર્ણ થતા અત્યારે 423 લોકો હોમ ક્વોરન્ટાઇન છે, જેમને આરોગ્ય વિભાગ રોજ ચકાસણી કરી રહ્યું છે. ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. ગ્રામ પંચાયતે પણ ગામને 3 વાર સેનેટાઇઝ કરાયું છે. દૂધ ડેરીમાં 1 મીટરનું અંતર રાખીને લોકોને હાથમાં સેનિટાઈઝરથી હાથ ધોવડાવી પછી ગ્રાહકનું દૂધ લેવામાં આવે છે. તેમજ ગામમાં પણ બંધની સંપૂર્ણ અસર જોવા મળી હતી. કોરોના ઇફેક્ટ મુદ્દે બનાસ બંધના 16મા દિવસે આજે અમે પાલનપુર તાલુકાના વિડંચા ગામની મુલાકાત લીધી છે. આપ જે હાલ અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે બપોરના સમયે આ વિડંચા ગામના જે દ્રશ્યો છે. હાલ ગલીઓ સુમસામ છે, લોકોની અવર જવર પણ ઓછી છે, દુકાનો પણ બંધ છે. આમ વાત કરવામાં આવે અહીંના પીએચસી સેન્ટરની, તો પીએચસી સેન્ટરમાં જે આવતા 12 ગામો છે, એ 12 ગામોની અંદર 1008 જેટલા જે બહારથી આવેલા લોકો છે એમને હોમ ક્વોરન્ટાઇન કરાયા હતા, જેમના 14 દિવસ પૂર્ણ થતા આજની તારીખમાં 423 જેટલા લોકોને હોમ ક્વોરન્ટાઇન છે, જેમની પણ આરોગ્ય વિભાગ ચકાસણી કરી રહ્યું છે, ડોર ટુ ડોર સર્વે હાથ ધરી રહ્યું છે, અને જે તે ગામોમાં ઓપીડી સેન્ટર પણ ચલાવવામાં આવે છે. સાથે વિડંચા ગ્રામ પંચાયતની વાત કરીએ તો વિડંચા ગ્રામ પંચાયત દ્વારા પણ ગામને 3 વખત સેનિટાઈઝ કરવામાં આવ્યું છે. સાથે સાથે દૂધ મંડળીની વાત કરવામાં આવે તો અહીંયા દૂધ મંડળીમાં જે ગ્રાહકો દૂધ ભરાવવામાં આવે છે તેમને પણ 1-1 મીટરનું અંતર રાખવામાં આવે છે, અને સાથે સાથે દરેક આવનાર દૂધના ગ્રાહકને સેનેટાઇઝનો ઉપયોગ કરાવી અને પછી જ દૂધ ત્યાં લેવામાં આવે છે. આમ વેડંચા ગામની વાત કરવામાં આવે તો આ વેડંચા ગામમાં બંધની સંપૂર્ણ અસર જોવા મળી છે. ગઢથી કેમેરામેન યશ પટેલ સાથે હું દિનેશ રાણા, બીકે ન્યૂઝ ચેનલ.